આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા પડતર હિસાબી પદ્ધતિના જે કંઈ પ્રસ્તાવના હતી એનો સંક્ષિપ્ત પરિચય આપણે સમજી ગયા. એના પછી માલ સામાન પડતરથી શરૂઆત કરી હતી ચેપ્ટરની, એની થિયરી જોઈ ગયા. માલ સામાનના જે કંઈ પ્રકારો હતા એ જોઈ ગયા. ગઈકાલે માલ સામાન પડતરના જે કંઈ સૂત્ર, વિવિધ સપાટી જથ્થા નક્કી કરવાના જે કંઈ સૂત્ર હતા એ જોઈ ગયા. હવે આજથી એના દાખલાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર એક, રકમ ટેક્સબુકમાંથી તમે જોઈ શકો છો, બરાબર? લખવી હોય તો લખી લો, એના પછી આપણે આ રકમ લઈ લઈશ, પછી હું દાખલો તમને કરાવી દઈશ. નીચેની માહિતી પરથી વર્ધી સપાટી, લઘુત્તમ સપાટી, સરેરાશ સપાટી, ગુરુત્તમ સપાટી અને ભય સપાટીની ગણતરી કરો. એમાં પહેલી વિગત આપેલી છે આર્થિક વર્ધી જથ્થો 1200 એકમો આપેલા છે. એના પછી બીજી વિગત આપેલી છે અઠવાડિક ઓછામાં ઓછો વપરાશ દર, એકમો આપેલા છે 40. એના પછી ત્રીજી આપેલી છે અઠવાડિક સરેરાશ વપરાશ દર, એકમો આપેલા છે 50. એના પછી ચોથું આપેલું છે અઠવાડિક વધુમાં વધુ વપરાશ દર, એકમો આપેલા છે 60. એના પછી પાંચમી વિગત છે માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય, દિવસ 45. એના પછી છઠ્ઠું આપેલું છે માલ મેળવવા લાગતો ઓછામાં ઓછો સમય, દિવસ 25. એના પછી આપેલું છે સાતમી વિગત માલ મેળવવા લાગતો સરેરાશ સમય, દિવસ 35. અને આઠમી વિગત અને છેલ્લી વિગત આપેલી છે તાત્કાલિક ખરીદી મેળવવા લાગતો સમય, દિવસ 5. બરાબર, આ દાખલાની રકમ છે. હવે દાખલાની રકમ તમે તમારી સામે રાખજો, દાખલાની ગણતરી હું કરાવું છું, બરાબર? હવે પહેલી આપણને ગણતરી કરવાની કીધી છે, પેલું શું કીધું છે? તો કે વર્ધી સપાટી. વર્ધી સપાટીનું આપણને સૂત્રની ખબર છે, મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું કે વર્ધી સપાટી તો કે વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ. દાખલાની રકમ તમારી પાસે છે જ, બરાબર? એમાં વધુમાં વધુ સમય આપણને દાખલામાં કેટલો આપ્યો છે? તો કે વધુમાં વધુ સમય આપેલો છે આપણને 45 દિવસ, ગુણ્યા વધુમાં વધુ વપરાશ આપેલો છે આપણને 60 એકમો. કેલ્ક્યુલેટરની ગણતરી આરે આરે કરતા જવાની, 45 ગુણ્યા 60 કરીએ એટલે આપણને મળે 2700. શું મળશે? તો કે એકમો, બરાબર? આ આપણને મળી ગઈ વર્ધી સપાટી. હવે બીજી ગણતરી આપણી પાસે માંગેલી છે લઘુત્તમ સપાટી. સૂત્ર આપણને ખબર છે, લઘુત્તમ સપાટીનું સૂત્ર કયું મૂકીશું? તો કે વર્ધી સપાટી. જો સૂત્ર યાદ રાખવા પડશે, સૂત્ર યાદ નહીં હોય તો દાખલા આવડશે નહીં. કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય, બરાબર? દાખલામાં જોઈ લેવાનું કે આપણી પાસે સરેરાશ વપરાશ અને સરેરાશ સમય છે. તો કે હા, સરેરાશ વપરાશ અને સરેરાશ સમય બે છે ને? જોઈ લઈએ રકમમાં. સરેરાશ વપરાશ છે આપણી જોડે, તો કે હા, સરેરાશ સમય છે આપણી પાસે અને સરેરાશ વપરાશ છે, બરાબર? વર્ધી સપાટી આપણે આગળ દાખલામાં ગણતરી કરી કે વર્ધી સપાટી કેટલી આવી? તો કે 2700 એકમો. જો અહીંયા આવી ગયો, પહેલું જ આપણે ગણતરી કરી. માઇનસ કૌંસમાં કરીએ, સરેરાશ વપરાશ કેટલો આપણને આપેલો છે દાખલાની રકમમાં? તો કે 50 એકમ, બરાબર? અને સરેરાશ સમય આપણને કેટલો આપેલો છે? તો કે 35 દિવસ, બરાબર? 2700 માઇનસ 50 ગુણ્યા 35 કરીએ એટલે આપણને મળે 1750 એકમો. 2700 માઇનસ 1750 કરીએ એટલે આપણને મળે 950 એકમો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ સાથે સાથે કરવો, બરાબર? લઘુત્તમ સપાટી આપણને કેટલી મળે છે? તો કે 950 એકમો. એના પછી ત્રીજું આપણી પાસે માંગેલું છે ગુરુત્તમ સપાટી. સૂત્ર યાદ છે આપણને બધાને કે ગુરુત્તમ સપાટીનું સૂત્ર? તો કે વર્ધી સપાટી માઇનસ કૌંસમાં ઓછામાં ઓછા સમયનો, પેલા સૂત્ર મેં લખાવ્યું છે અથવાના પેલાનો ઈ ઉપયોગ કરીએ, ઓછામાં ઓછા સમયનો ઓછો વપરાશ
બરાબર અહીંયા કૌંસ આપણે પૂરો કરીએ છીએ અને પ્લસ આર્થિક વર્દી જથ્થો રકમ મૂકીએ. વર્દી સપાટી તો આપણી પાસે અહીંયા છે જ, કેટલી તો કે 2700 2700 એકમ. માઇનસની નિશાની એમ નમ રાખીએ, કૌંસમાં ઓછામાં ઓછો સમય આપણને આપેલો છે. દાખલાની રકમમાં જોઈએ ઓછામાં ઓછો સમય કેટલો છે, તો કે ઓછામાં ઓછો સમય છે મારી પાસે 25 દિવસ. બરાબર લખીએ અહીંયા 25. ઓછામાં ઓછા સમયનો ઓછો વપરાશ, તો ઓછો સમય મારી પાસે 25 છે, ઓછો વપરાશ એ ગુણાકાર કરવો પડશે ને, તો ઓછો વપરાશ દાખલામાં આપેલો છે, કેટલો આપ્યો છે 40 એકમો. બરાબર લઈએ 40. હવે પ્લસ આર્થિક વર્દી જથ્થો તો આપણને દાખલામાં આપેલો જ છે. જોઈએ સૌથી પહેલી જ વિગત કીધી છે, પહેલી વિગત કઈ છે, આર્થિક વર્દી જથ્થો એકમો કેટલા આપ્યા છે 1200 પ્લસ 1200. સાદું રૂપ આપીએ, 2700 એકમો માઇનસ 25 × 40 કેલ્ક્યુલેટરમાં કરીએ એટલે 1000 થાય પ્લસ 1200. સાદું રૂપ આપીએ, 2700 પ્લસ 1200 માઇનસ 1000 બરાબર મને જવાબ મળે 2900 એકમો. બરાબર આ થઈ મારી પાસે ગુરુત્વ સપાટીનો જવાબ 2900 એકમો. રેડી? એના પછી આપણી પાસે માંગેલું છે ભય સપાટી. નું સૂત્ર છે આપણી પાસે સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. મુદત એટલે સમય. મેં ગઈકાલે કીધું હતું સરેરાશ વપરાશ છે આપણી પાસે કેટલી, તો કે 50 એકમો, અને તાત્કાલિક ખરીદી માટે દિવસ આપેલા છે 5 દિવસ. બરાબર રકમની ગણતરી કરીએ એટલે મને મળે 250 એકમો. આ ભય સપાટીનો જવાબ 250 એકમો. એના પછી માંગેલું છે પાછું શું, તો કે પાછું આપેલું માંગેલું છે સરેરાશ સપાટી. બરાબર સરેરાશ સપાટીનું સૂત્ર મૂકીએ તો લઘુત્તમ સપાટી પ્લસ એક દુત્યાંશ કરીને વર્દી જથ્થો. વર્દી જથ્થાની જગ્યાએ તમે આર્થિક વર્દી જથ્થો એવો શબ્દ વાપરી શકો, પુનઃ વર્દી જથ્થો એવો શબ્દ વાપરી શકો, ત્રણેય એક. લઘુત્તમ સપાટી આપણે આગળ જોઈ ગયા કેટલી હતી મારી પાસે, તો કે આપણે બીજા સૂત્રમાં જોયું હતું 950 એકમો. મૂકી દઈએ અહીંયા 950 એકમો પ્લસ એક દુત્યાંશ. અને આર્થિક વર્દી જથ્થો તો વિગતમાં રકમમાં આપેલો છે પેલો, કેટલો 1200. 950 પ્લસ 1200ના એક દુત્યાંશ કરીએ એટલે મને કેટલા મળે, તો કે 600 એકમો. 950 પ્લસ 600 કરીએ એટલે 1550 એકમો મળે. બરાબર આ મારો આખો દાખલો થઈ ગયો, જેમાં પહેલું આપણે ગોઈતું વર્દી સપાટી, બીજું આપણે ગોઈતું લઘુત્તમ સપાટી, ત્રીજું ગુરુત્તમ સપાટી, ચોથું ભય સપાટી, પાંચમું સરેરાશ સપાટી. આ મારી પાસે દાખલાની રકમમાં જે માંગેલું હતું એ ગોઈતું. હવે નેક્સ્ટ બીજા દાખલાની શરૂઆત કરીએ. બરાબર બીજા દાખલાની રકમ લખાઈ દઈએ. દાખલા નંબર 2. નીચેની માહિતી પરથી માલ સામાનની વિવિધ સપાટીઓ નક્કી કરો. પહેલી વિગત આપેલી છે માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય 30 દિવસ. એના પછી બીજી વિગત આપેલી છે માલ મેળવવા લાગતો ઓછામાં ઓછો સમય 20 દિવસ. એના પછી ત્રીજું આપેલું છે તાત્કાલિક માલ મેળવવા લાગતો સમય 5 દિવસ. એના પછી ચોથું આર્થિક વર્દી જથ્થો આપેલો છે 4800 એકમો. પાંચમું માલ સામાનનો વધુમાં વધુ વપરાશ 1200 એકમ. અને છેલ્લી અને છઠ્ઠી વિગત આપેલી છે માલ સામાનનો ઓછામાં ઓછો વપરાશ 400 એકમ. આ રકમ તમારી સામે રાખજો, તમારી પાસે રાખજો. દાખલાની શરૂઆત કરીએ આપણે. આપણને શું કીધું છે, તો કે માલ સામાનની વિવિધ સપાટીઓ નક્કી કરવાનું કીધું છે. બરાબર માલ સામાનની વિવિધ સપાટી નક્કી કરવાની કે એટલે શરૂઆત કરવી પડે આપણે વર્દી સપાટીથી અથવા તો વર્દી જથ્થાથી. સૂત્ર લખી નાખીએ, પેલું વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ
સમય. દાખલામાં મારી પાસે બંને છે, વધુમાં વધુ વપરાશ છે અને વધુમાં વધુ સમય છે. વધુમાં વધુ વપરાશ કેટલા છે? તો કે 1200 એકમો. અને વધુમાં વધુ સમય કેટલો છે? તો કે 30 દિવસ. 1200 × 3 ની ગણતરી કરીએ એટલે મને મળે 36000 એકમો. આ મારી પાસે વર્તી સપાટીનો જવાબ આવ્યો, બરાબર? વર્તી સપાટીનો જવાબ. એના પછી બીજી સપાટી નક્કી કરીએ. વિવિધ સપાટી નક્કી કરવાની કીધી એટલે જેટલા જેટલી જેટલી સપાટી છે બધી ગણતરી કરવી પડે. એના પછી આપી દઈએ લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટી સૂત્ર યાદ રાખીએ, વર્તી સપાટી માઇનસ સરેરાશ મુદતનો સરેરાશ વપરાશ. અથવાનું સૂત્ર ઉપયોગ કરો તોય ચાલે અને આ સૂત્રનો ઉપયોગ કરો તોય ચાલે, બરાબર? વર્તી સપાટી આપણે દાખલામાં ગણતરી કરી કેટલી આવી? તો કે 36000 એકમો. હવે સરેરાશ મુદતનો સરેરાશ વપરાશ કીધો છે તો દાખલામાં જોવાનું સરેરાશ વપરાશ આપણને આપેલો છે? તો કે હા, સરેરાશ વપરાશ આપેલો છે નથી. તો વર્કિંગ નોટ તરીકે આપણે એની ગણતરી કરીશું, બરાબર? અહીંયા 2-4 લીટી છોડીને એની વર્કિંગ નોટ કરીએ. વર્કિંગ નોટ નંબર 1, સરેરાશ વપરાશ. જ્યાં સરેરાશ વપરાશ બરાબર તમને કીધું હતું ગઈકાલે સૂત્ર લખાવ્યા હતા સમજાવ્યા હતા ત્યારે, કઈ રીતે મળે સરેરાશ વપરાશ? તો કે વધુમાં વધુ વપરાશ પ્લસ ઓછામાં ઓછો વપરાશ. વધુમાં વધુ વપરાશ છે દાખલામાં આપેલો છે, કેટલો આપ્યો છે? 1200 એકમો. ઓછામાં ઓછો આપેલો છે 400 એકમો. છેદમાં કરીએ 2, આપણને મળે 1200 પ્લસ 400 એટલે 1600 ના છેદમાં 2, એટલે આપણને મળે સરેરાશ વપરાશ 800 એકમો, બરાબર? એવી જ રીતે વર્કિંગ નોટ નંબર 2 ની ગણતરી કરીએ. વર્કિંગ નોટ નંબર 2, સરેરાશ મુદત અથવા તો સમય. એના માટે સૂત્ર તમને ગઈકાલે લખાવ્યું હતું, વધુમાં વધુ સમય પ્લસ ઓછામાં ઓછો સમય છેદમાં 2. વધુમાં વધુ સમય છે આપણી પાસે 30 દિવસ, ઓછામાં ઓછો સમય છે આપણી પાસે 20 દિવસ, છેદમાં 2. 50 ના છેદમાં 2, આપણને મળે 25 દિવસ, બરાબર? 25 દિવસ છે એ સરેરાશ સમય મેળો મને, અને 800 એકમો છે એ સરેરાશ વપરાશ મેળો. હવે ફરી પાછા લઘુત્તમ સપાટીમાં આવી જઈએ. વર્તી સપાટી તો મારી પાસે 36000 એકમો હતા. સરેરાશ મુદતનો સરેરાશ વપરાશ ગણીએ તો અહીંયા 800 × 25 કરવા પડશે, બરાબર? 36000 માઇનસ 800 × 25 કરીએ કેલ્ક્યુલેટરમાં એટલે આપણને મળે 20000. 25 × 8 = 200 અને 2 × 2 = 20000. 20000, 36000 માઇનસ 20000 કરીએ એટલે આપણને મળે 16000 એકમો, બરાબર? આ આપણને મળી લઘુત્તમ સપાટી 16000 એકમો. એના પછી ત્રીજી સપાટી ગોતીએ, ગુરુત્તમ સપાટી. જ્યાં એનું સૂત્ર, તો કે એનું સૂત્ર લખીએ, વર્તી સપાટી માઇનસ ઓછામાં ઓછી વર્તી મુદતનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વર્તી જથ્થો. દાખલામાં આપણી પાસે છે બધી જ રકમ. વર્તી સપાટી આપણે ગણતરી કરી હતી આગળ કેટલા હતા? તો કે 36000 એકમો માઇનસ ઓછામાં ઓછા દિવસો, આપણે ઓછામાં ઓછી વર્તી મુદતનો ઓછામાં ઓછો વપરાશ, તો કે ઓછા દિવસો કેટલા છે? 20 દિવસ. ઓછો વપરાશ કેટલો છે? તો કે 400 એકમો. જો આ દાખલામાં રકમમાં આપેલું જ છે, જોતા જજો સાથે ને સાથે.
કાઉસ પૂરો કરીએ અને વર્તી જથ્થો એ આપણને દાખલામાં આપેલો છે, કેટલો આપેલો છે? 4,800 એકમો, બરાબર? સાદું રૂપ આપી દઈએ, 36,000 માઇનસ 400 × 20 કરીએ એટલે આપણને મળે 8,000 પ્લસ 4,800. સાદું રૂપ આપતા આપણને મળે 32,800 એકમો, બરાબર? સાદું રૂપ આપતા તો હવે આવડે 36,000 પ્લસ 4,800 કરવા પડે, માઇનસ 8,000 કરીએ એટલે આપણને મળે 32,800 એકમો ગુરુત્તમ સપાટી. એના પછીની ચોથી સપાટી નક્કી કરીએ, ભય સપાટી. ભય સપાટી, બરાબર? સૂત્ર લખીએ ભય સપાટીનું. સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની મુદત. સરેરાશ વપરાશ છે આપણે ગોતેલો છે વર્કિંગ નોટમાં, કેટલો આવ્યો હતો? તો કે 800 એકમો. તાત્કાલિક ખરીદીની મુદત આપણને દાખલામાં આપેલી છે, કેટલી આપી છે? તો કે 5 દિવસ. જો ત્રીજી વિગત કીધી છે, તાત્કાલિક માલ મેળવવા લાગતો સમય 5 દિવસ. સાદું રૂપ આપી દે, 8,5,40, 4,000 એકમો. આ શું આવ્યું મારી પાસે? ભય સપાટી, બરાબર? અને પાંચમી સપાટી નક્કી કરીએ, સરેરાશ સપાટી. સૂત્ર આપીએ, લઘુત્તમ સપાટી પ્લસ 1/2 વર્ધી જથ્થો. લઘુત્તમ સપાટીની ગણતરી આપણે કરી, કેટલી આવી? તો કે 16,000 એકમો પ્લસ 1/2 વર્ધી જથ્થો આપણી પાસે છે 4,800 એકમો. સાદું રૂપ આપી દઈએ, 1,600 એકમો પ્લસ 4,800 ભાગ્યા 2. જો અહીંયા સાદું રૂપાનું આમ આપવાનું થાય, 1/2 છે અને આ ગુણાકાર કાઉસમાં છે એટલે આપણે સમજશું ગુણાકાર છે, બરાબર? 1 × 4,800 / 2 કરીએ એટલે મને રકમ મળે 2,400. 1,600 પ્લસ 2,400, 18,400 એકમો સરેરાશ સપાટીના મળે, બરાબર? આ થઈ ગયો બીજો દાખલો.